ડભોઈ આગામી 15મી થી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આયોજકોમાં થનખનાટ શરૂ થયો હોય તેમ ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ ડભોઈ દબાવતી ભૂમિ પર આયોજિત એવા મા ગઢ ભવાની દબાવતી કલ્ચર ગ્રુપ દ્વારા એપીએમસી મેદાન ખાતે તડામાર તૈયારીઓ નવરાત્રી મહોત્સવની ચાલી રહી છે. મા આદ્યશક્તિ જગત જનની મા જગત અંબાના નવલા નોરતાના આગામી 15મીથી શરૂ થવાના છે ત્યારે નવરાત્રી મહોત્સવની ઉજવણી હેતુ આયોજકોમાં નવરાત્રીને લઈ અત્યારથી જ થનગનાટ શરૂ થઈ ગયો હોય. ડભોઈ એપીએમસીના મેદાન ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન અને અધ્યક્ષ નવરાત્રી મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું છે તેવામાં હાલ મેદાને તૈયારીઓમાં આયોજકો લાગી રહ્યા છે. ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત દર્ભાવતી નવરાત્રી મહોત્સવમાં દર વર્ષની જેમ રંગે ચંગે ઉજવાશે ત્યારે ગરબાની રમઝટ બોલાવવા શ્રી હરિગ્રુપ કલાવૃંદ ના હેમાબેન પંડ્યાની ટીમ સુંદર ગરબાના તાલ ઉપર દર્ભાવતીની ધર્મપ્રેમી જનતા ઝૂમી ઉઠે. આયોજકો દ્વારા બેઠક વ્યવસ્થાને લઈ આ વર્ષે વધુ ભાર મૂકી આયોજન કરવામાં આવ્યું છે તો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ખેલૈયાઓને ટ્રેડિશનલ ડ્રેસ કોડમાં ગરબા ઘૂમવા અપીલ કરાઈ છે, સાથે માટે તિલક કરી હિન્દુ ધર્મની ઝાંખી કરાવતા અપીલ કરવામાં આવી છે. વિશેષ આયોજન સાથે હાલ આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. વિજય બારોટ, ZSTV, ડભોઈ. નવલી નવરાત્રીના દિવસો ખૂબ નજીક રહ્યા છે. સૌ યવન ધન ગરબે ઘૂમવા માટે થનગનાટ રહ્યો છે અને આવનારા દિવસોમાં ખૂબ સારી વ્યવસ્થા સાથે ડભોઈ બજાર સમિતિ ખાતે જે ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે એ ગરબાના આયોજનમાં આ વખતે બેઠક વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. સૌની જે ડિમાન્ડ હતી એને ધ્યાન પર લઈ ને બેઠક વ્યવસ્થા સુધારી અને એને વધારો કરી ને દરેકને એનો લાભ મળે એ રીતે એ વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા સૌ અમારા જે યુવાન ભાઈઓ છે તેઓએ અહીંયા ખૂબ મહેનત કરી અને સવારથી સાંજ સુધી અહીંયા હાજર રહી જે કંઈ તકલીફ હતી એ તકલીફ દૂર કરી અને એ તકલીફ ફરી વખત ન પડે એ ખાસ ધ્યાને લઈ ને ફરસખાનાના જે ભાઈ છે એ ભાઈ પાસે આ વ્યવસ્થિત કામ કરાવી ને આ કામ આગળ વધાર્યું છે. 15 તારીખથી ચાલુ થતા નવરાત્રીમાં સૌ કોઈ ખેલૈયાઓને ગરબા ગાવામાં પણ તકલીફ ન પડે એ બાબતે પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.